લાંબુ થાય એમ લાગ્યું પણ એમાં જવાબદારી મારી પણ હતી મેં એમને લાંબુ કરવા એ જે ગાળો હતો આખો આરંભનું એક ચિત્ર આપણને મળ્યું એ પછી એવું થયું કે વિશ્વમાનવ ની જવાબદારી લેવા માટે બેતાલીસ બિરાદરના મિત્રો આગળ આવ્યા અને અમદાવાદ લાવીએ અને વિશ્વ માનવ ચલાવીએ એ ગાળાનું થોડોક નાનકડો હું છે એ ગાળાનો થોડોક નાનકડો ખ્યાલ હું ભોગીભાઈના શબ્દોમાં જ આપી દઉં અહીંયા કેટલાક મિત્રોને એના સ્મરણ પણ હશે આપણે રેખાના ઉપક્રમે જ્યારે અહીંયા કરવા માંડ્યું કામ ત્યારના રેખા સહકારી પ્રવૃત્તિનો પ્રારંભ આ બધા આપણા બે બધા મિત્રો હતા અને જેને આપણે નિરુભાઈ દેસાઈ બી કે મઝુમદાર ત્રણ વર્ષ અહીંયા ચલાવ્યું વિષયોનો એમાં રેખા સહકારીના ત્રણ મેનેજિંગ ડિરેક્ટરો આવ્યા બકુલ ત્રિપાઠી સૂર્યકાંત પરીખ અને એ રીતે ચાલ્યું કામ એ એ વખતે શું બન્યું રેખાએ સહકારી પ્રવૃત્તિનો પ્રારંભ વિશ્વ માનવથી થયો બૌદ્ધિક ક્ષેત્રે ચિંતનના એક મહત્ત્વના માધ્યમ તરીકે તેનો ઘાટ ઘડાતો ગયો સાહિત્ય શિક્ષણ રાજકારણ અર્થકારણ વિજ્ઞાન અને લલિત કલાના વિવિધ પાસાઓને મહિને મહિને પરિસંવાદો અને સંવિવાદ દ્વારા વાંચા મળી વિશ્વ માનવનું કાઠું પૂષ્ટ થતું ગયું સાથોસાથ પ્રેસની પ્રવૃત્તિ સમગ્ર પ્રવૃત્તિનું કેન્દ્ર બને અને વિશ્વ માનવ તેનું માધ્યમ બને એવી શક્યતાઓ પણ ઉપસી આવી પ્રયાસો થયા અનેક સંનિષ્ઠ અને શુભકામનાઓ ફળે જ એવું હંમેશ બનતું નથી ઓગણીસોતેરના અંતમાં રેખાની આંતરિક આર્થિક સ્થિતિ સમજીને મેં જેટલા સહજ ભાવે અને ઉમળકાથી વિશ્વ માનવ તમે સોંપ્યું હતું તેટલા જ સહજ ભાવે અને ઉમળકાથી મને પાછું સોંપવા વિનંતી કરી આ ગાળા સુધી આપણે જઈએ છીએ આ ત્રણ વર્ષ જે હતા એમાં મુખ્ય રીતે ભોગીભાઈ મુખ્ય સંપાદક પણ અહીંયા સ્થળ પરથી બધું સંપાદન સંચાલન રઘુવીર કરતા નાદુરસ્ત તબિયતના કારણે આજે જોડાઈ શક્યા નથી નહીં તો આપણને એ થોડીક વિશેષ વાતો એમની સાંભળવા મળત પણ મેં પણ એનો એક લાંબો સાર આપ્યો છે ગાળાનો નિરીક્ષકમાં પણ એ પણ હું વાંચતો નથી અત્યારે શરૂઆતના આ ગાળામાં અંધીરુદ્ધભાઈ પછી તરત ધીરે ધીરે સુમનભાઈ ખેંચાયા સુમનભાઈએ તેમનું એક પુસ્તક પણ કોને અર્પણ કંઈ સુરેશભાઈને શું કરે મને ક્ષિતિજ બતાવીને છોડી દીધો એમ કે સુરેશભાઈને નિરીક્ષકના સોંગ પૂરા થયા ત્યારે એનું એક સરવૈવ પણ સુમનભાઈએ લખેલું અને આ રેખા સહકારી પાસેથી જ્યારે નવેસર આવવાનું થયું ત્યારે ત્યારે સંપાદક મંડળમાં અમે જે મિત્રો હતા સુમનભાઈ પણ તેમાં હતા તો સુમનભાઈને એમની વાત માટે વિનંતી કરું સભાના અધ્યક્ષ વિપુલભાઈ પ્રિય મિત્ર પ્રકાશભાઈ પ્રિય શ્રી શેખ યોગેશ અને આપ સૌ સભાજનો સ્મૃતિને આધારે ભોગીભાઈ સાથેના સંબંધ અને અનુબંધની અને વિશ્વમાનો સાથેના સંબંધ અનુબંધની થોડીક વાત કરવી છે હું ડભોઈનો છું અને દયારામના ગામનો છું અને દયારામનું એક બહુ જાણીતું પદ છે રૂડા દિવસો છો રાજેશ્વર મંદિર આવતારે અને સરસ વર્ણન કર્યું છે કે એમના હાથમાં પેલી હથકડી છે અને આમ નીકળ્યા છે ને સરસ રીતે એનું આખું વર્ણન એમાં આવે છે જે પાંચ ઓરડાની વાત કરીને એમાં છેલ્લા ઓરડે ભોગીભાઈ હોય અને ત્યાંથી જે સ્પીડમાં એ આવે અને જે રીતે આવે એ જોતાં મને લાગે કે રૂડા દિશે છે મંદિર આવતારે બહુ મજા આવતી એક તો લહેંગો આમ થોડો ઊંચો જ હોય અને જબ્બો અને કાઠી તો મુઠ્ઠી ઉંચેરો માનવી એવું કહીએ તો એ બિલકુલ સાચું પડે અને એવું થાય કે હવે હવે શું પૂછશે આપણને શું કહેશે એટલે આવીને બેસે આમ ઘટ મધુર અવાજ હતો એમનો કે સુમન શું ચાલે છે યુનિવર્સિટી શું કરે છે આજકાલ એવું બધું પૂછે હું એ જમાનામાં તો સ્ટુડન્ટ હતો એમ એમાં વિશ્વમાં અઠ્ઠાવનમાં પ્રગટ્યું એ ચારેક વર્ષનું હશે અને હું બાવીસ ત્રેવીસનો હતો બાસઠ તેસઠની વાત છે તો મારો પહેલો પરિચય થવાનું કારણ ગુરુવારની સભા છે અને સુરેશભાઈને કારણે અમે લોકો ગુરુવારની સભામાં અવશ્ય જતા અને એ રીતે રંગ લાગ્યો બધો મારો જે ઘડતર કાળ છે અને વડોદરા પાસેથી મને ચારેક વસ્તુઓ મળી છે એમાં સુરેશ જોશી તો છે જ છે કોઈ પ્રશ્ન જ નથી સુરેશભાઈના વર્ગ વ્યાખ્યાનો અવિસ્મરણીય છે મારા માટે એ બહુ રમવું જ કરી શકતા એટલે બોર્ડ પર પુસ્તકોના નામો લખે અને કહે કે તમે લખી લો આપણે લખી લઈએ પછી ઉપર એક લાઈન બાંધે ન વાંચવાના પુસ્તકોની યાદી એટલે કે આ પુસ્તકો ન વાંચશો અને નાની નાની ચાવીઓ આપી દે અને કહે કે આવી રીતે તમે આખો સંગ્રહ જોઈ લેજો સ્વપ્ન પ્રયાણ હોય કે કંઈ પણ હોય હી વોઝ એ રિયલ કાઇન્ડ ઓફ પ્રોફેસર પણ મેં જોયું કે ગુરુવારની સભાઓમાં પ્રબોધભાઈ છે પછી એક સાહેબે બહુ સારું કર્યું કે આખું વાતાવરણ બનાવી આપ્યું હું તો ક્યારનો ત્યાં જ છું ઘરમાં જ છું અને એટલું સારું લાગે છે કે મારે વિશેષ કંઈ કહેવું નહીં પડે તો એ રીતે એક 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 નવા યુવકને અને સાહિત્યની થોડીક અંદર લગ્ન હોય એને શું થાય એ તમે કલ્પી શકો છો આ બધા નામો બિલકુલ નવા હતા રીલ કે કામુક આપકા શું છે ભાઈ આ બધું કશી ખબર નહોતી પડતી પણ આ લોકો જે રીતે રજૂઆત કરે જે રીતે ચર્ચાઓ કરે એથી બહુ જ આનંદ થતો એક એક પહેલો પરિસંવાદ જેને કહેવાય એ શેખના નિવાસસ્થાને થયેલો રેસિડેન્સીમાં અને એ આઠ કલાક ચાલેલો ત્યારે પહેલી વાર ખબર પડી માણસો આઠથી વધારે નહીં હોય પણ પહેલી વાર ખબર પડી કે પરિસંવાદ નામની હતો તો સાહિત્ય ચર્ચા નામની વસ્તુ આ રીતે પણ થઈ શકે છે બીજી વસ્તુ જે મને મળી તે આ મેં કહ્યું એ પ્રમાણે ગુરુવાર્યામાંથી મળી અને મને એક પ્રસંગ યાદ છે કે પ્રબોધભાઈ પ્રબોધભાઈએ કહ્યું કે તમે આવી રીતે કામોની વાત કરો છો પણ કામો તો આ પ્રમાણે છે એટલે પ્રબોધભાઈ પણ એટલા જ સાહિત્યના જાણકાર લાગે અને સુરેશભાઈને સતાવે અને સુરેશભાઈ જવાબો આપે એવી ઘણી બધી વસ્તુઓ તે જમાનામાં બનતી અને બની શકતી હતી અને એની જે પ્રેરણા મળે એનાથી જે આપણને સિંચન થાય આપણા ચિત્તમાં જે કંઈ બધું બને એ બહુ સરસ રીતે થતું હતું એક ત્રીજું જે પરિબળ હતું તે હતું કે સુરેશભાઈ થિયોસોફિકલ સોસાયટીમાં દર શુક્રવારે વ્યાખ્યાન કરતા હવે વ્યાખ્યાન એટલે શું પોતે શુક્રવાર સુધીમાં જે કંઈ વાંચ્યું હોય વિચાર્યું હોય તે આપણને વાર્તાલાપની રીતે કહે કામોનું અવસાન થયું ત્યારે એમને બહુ સુંદર વાતો કરી હતી કે આ માણસ આ પ્રકારનો શાર્થ આ પ્રકારનો અને એવી રીતે આખી પરિસ્થિતિ અમને સમજાવેલી અને ચોથી વસ્તુ જે બની તે કે મને ભાઈએ કહ્યું એમ સંપાદક મંડળમાં લેવામાં આવ્યો અને મને કહેવામાં આવ્યું કે વિવેચન વિભાગના તમે સંપાદક ભોગીભાઈ કે પાછળના વર્ષોમાં પણ મેં કહ્યું કે મારાથી આ બધું કેવી રીતે થાય ને સાહિત્યની તો આખી વાત જુદી છે બધું પ્રયોગશીલ અત્યારે લખાય છે ને એ બધું આપણને કેવી રીતે પરવડે કે આપણે એ જ લેવું છે હી વોઝ સો ઓપન કે જે બની રહ્યું છે તે જ જોઈએ છે મારે એટલે તમે સંભાળો એમાં ગુલાબદાસની એકવાર જબરદસ્ત ટીકાઓ કરેલી કે પિંજર ચકલીવાળા જોશીને આમ તેમ કરીને બધું ચલાવ્યું હતું નગીનદાસ પારેખને વાંધો પડ્યો હતો નગીનદાસ પારેખે ભોગીભાઈને કહ્યું કે આ તમારા સંપાદક શું કરે છે ભોગીભાઈ કહ્યું કે એને મેં જે કંઈ સોંપ્યું છે એ એને માટે સ્વતંત્ર છે જે કંઈ કરે તે બરાબર કરે છે એવું નાનું સરખું ઘર્ષણ થાય એટલું પછી મને થયું કે આપણે આમાંથી નીકળી જઈએ બહુ સરળતાથી એ કોઈ પણ જગ્યાએ જવું અને સરળતાથી નીકળી જવું એ અમારી બરોડા સ્કૂલની વિશેષતા છે શેખ સાહેબ શેખ સાહેબ એ મને સાક્ષી પૂરે ઘડતર કાળમાં તમને આટલી બધી ઉત્તમ પરિસ્થિતિઓ મળે એનાથી વિશેષ શું હોઈ શકે મેં જોયું કે ભોગીભાઈ સામ્યવાદી માણસ છે એવી એમની છાપ છે અને સામ્યવાદનો ઘણો અભ્યાસ પણ કરેલો છે પણ વિશ્વ માનવના અંકોમાં અને આ ચર્ચાઓમાં પ્રકાશભાઈ એવું તારવી શકાતું હતું અત્યારે મને તારવી શકાય છે કે એક સામ્યવાદી વ્યક્તિ ધીરે ધીરે કરીને લોકશાહીની આખી વિચાર પ્રક્રિયામાં આવે છે અને લોકશાહી સમાજવાદ પાસે અટકે છે એમને એ ચર્ચા બહુ જ ચલાવેલી કે લોકશાહીમાં સમાજવાદ હોઈ શકે નહીં ને સમાજવાદ હોય તો લોકશાહી હોઈ શકે નહીં એવું બધું બહુ ચાલેલું શેખે કહું એમ અમને લોકોને કંઈ ખાસ નિસ્બત નહોતી અમને તો સાહિત્ય જોઈએ સોલ્ઝે નિશ્ચિતની વાત થતી હોય તો જોઈએ રિલકેની વાત થતી હોય તો જોઈએ કે કામું શું કહેવાના છે એમાં અમારો રસ હતો સીધી વાત પણ પછી સો અંકની વાત આવી ત્યારે મને કહ્યું કે સુવનભાઈ તમે આનું કંઈક સરવૈયું જેવું કરી આપો મેં મને ગમશે બધી આઠ દસ જેટલી ફાઇલો ઊંચકી લાવેલા કેટલીક પ્રકાશભાઈને ત્યાંથી મળેલી પ્રકાશભાઈને ત્યાંથી સોવિયતના અંકો પણ બહુ મળેલા એમનું પણ કંઈક કનેક્શન તે જમાનામાં તો હોવું જ જોઈએ એવું મને ચોક્કસ લાગે છે એનું એક પરિણામ એ આવ્યું કે જે જ્ઞાન ગંગોત્રી શ્રેણી થઈ એમાં ભોગીભાઈ મને કહે કે તું સોવિયત લિટરેચર વિશે લખ મેં તું એ તો બહુ મોટો વિષય કે તારે જેટલા પાના લેવા એટલા લેજે પણ તું લખ મેં એ ચેલેન્જ ઉપાડી સાહેબ અને લેખ કર્યો હવે એવી શરત હતી જ્ઞાન ગંગોત્રીની કે એ લેખ તમે પુનિમિત નિર્મિત ન કરી શકો પુનઃ પ્રકાશિત ન કરી શકો મેં કર્યો નથી અને અત્યારે જડતો પણ નથી પેલા અંકોમાં હશે એટલે તો તો કેટલીક વસ્તુઓ સોવિયત લિટરેચરમાં જે પડેલી છે અને એમાં જે સામાજિકતાનો અથવા તો એમાં દેશની દાઝને વિશેનો જે સાચો સૂર છે પાસ્તરનાક વગેરે સોલસે નિશ્ચિતમાં એ પકડવાનું બહુ ગમ્યું હતું તે દિવસે અને જ્યારે હું પહેલીવાર પ્રોફેસર થયો તો સદભાગ્યે ચેખોનું થ્રી સિસ્ટર્સ ભણાવવામાં હતું તો મને પહેલો વિચાર એ આવ્યો આ આ બધી પરિસ્થિતિઓમાંથી પસાર થયા હતા એટલે કે આપણે આનો અનુવાદ કરીએ શેકે કહ્યું ને કે અમને બધાને અનુવાદ કરવાની આમ એવી ટેવ જ પડી ગઈ એટલે કે અનુવાદ કરી નાખો જેવું આવડે ને જેવું થાય તેવું તો મેં અનુવાદ કર્યો એનું એનું પણ શ્રેય ભોગીભાઈને જાય એમ કહી શકાય આડકતરી રીતે અને એવી બધી લગ્નો તે દિવસ એ પહેલાં પહેલી આવૃત્તિનું શીર્ષક અંગ્રેજીમાં જ રાખ્યું થ્રી સિસ્ટર્સ પછી ત્રણ બહેનો એમ કર્યું એવી રીતે અંગ્રેજી શબ્દો લખાણમાં આવે કે અંગ્રેજી માં અવતરણો આવે એ બધું એ જમાનાની એક જબરજસ્ત ફેશન હતી એક પ્રકારનું ગ્લેમરાઇઝેશન હતું અને એ બધું અમે આ વિદ્વાનો પાસેથી શીખેલા એ આજે મને યાદ આવે છે ત્યારે એક રીતે બહુ જ સારું લાગે છે કે જો આ બધું ન મળ્યું હોત તો આપણે ક્યાં હોત તો ભોગીભાઈ વિશેનું જે એમના વ્યક્તિત્વમાં આવેલું જે પરિવર્તન અથવા નર્મદના જેવું નર્મદને જે ધર્મ પરિવર્તન થયું પાછળના વર્ષોમાં ને આ રીતે ભોગીભાઈ સામ્યવાદમાંથી નીકળી ગયા અને એક ચિંતક વિચારક રૂપે સમાજ સંસ્કૃતિ દેશ પોતાનો સમય એને વિષયનો એમનો જે જવાબ છે એમને વિષયનો જે આન્સર છે આ બધા જ લેખોમાં કે સમગ્ર વિશ્વ માનવમાં એ અત્યંત નોંધપાત્ર વસ્તુ છે મારી દૃષ્ટિએ એ ગુજરાતી સાહિત્ય ચિંતન કે જે કંઈ નામ આપણે આપીએ વિચાર કે એવું જે કંઈ નામ આપીએ એનો જે ઇતિહાસ છે એમાં વિશ્વ માનવ અને ભોગીભાઈના લેખો એક જબરજસ્ત મોટું પ્રકરણ રોકે એવા છે અને એનું જેટલું મૂલ્ય કરીએ એટલું ઓછું છે એની એની સમીક્ષા થશે હવે જ્યારે આ ઉપલબ્ધ થયું છે ત્યારે બે પરિણામ આવે મેં કહ્યું તેમ ચેખોનું ટ્રાન્સલેશન કરવાનું બન્યું ગંગોત્રીમાં લખવાનું થયું અને શેખે જે વાત કરી તે કે સુરેશભાઈના ગુજરાતી કવિતાના આસ્વાદના લેખો અત્યારે તો ગુજરાતી કવિતાનો આસ્વાદ પુસ્તક રૂપે ઉપલબ્ધ છે પહેલી વાર ખબર પડી કે આસ્વાદ નામની જે આ વસ્તુ છે તે કેટલી બધી ઉપકારક છે કેમકે કાવ્ય પણ હોય અને આસ્વાદ પણ હોય અને પંક્તિ પંક્તિથી વાત આખી ચાલતી હોય તે દિવસથી મનમાં વાત નક્કી થઈ ગઈ કે કોઈ પણ સાહિત્યકૃતિ હોય એનો જો તમે આસ્વાદ નથી કર્યો અથવા તો એને તમે માણ્યા નથી એનું એનો તમે અનુભવ નથી લીધો તો તમને એને વિશે વાત કરવાનો કોઈ અધિકાર નથી એ એ સત્ય આજની તારીખે પણ અંતરમાં ઉતરેલું છે કે આસ્વાદ વિના કોઈ વાત કરી શકાય નહીં ચિત્રકળાના શેખના લેખો વાંચી વાંચીને અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટી તો નજીક જ બાજુમાં જ અને મજાની વાત તો એ છે કે ક્ષિતિજ ક્ષિતિજ સર્વોદયનું હતું પણ સુરેશભાઈ પાસે આવ્યું એટલે વિશ્વ સાહિત્યનું બની ગયું ગુજરાતીમાં વિશ્વ સાહિત્યનો પ્રવેશ આટલી સારી રીતે આ પહેલાં નહોતો થયો એટલે એક એક બહુ જ મોટી સમાજ સાથે કે દેશ સાથે કે દેશના કલ્યાણ સાથે હિત સાથે સંકળાયેલી જે વાત હતી ભૂદાનની એ વાત તેની ત્યાં રહી અને એના અંશરૂપે કે એના ભાગરૂપે સાહિત્યના ઉત્કર્ષની વાત આ રીતે શરૂ થઈ ક્ષિતિજ આપી દીધું પ્રબોધભાઈએ એમ કહીએ તો ચાલે પણ સુરેશભાઈએ જૂંટવી લીધું એમ પણ કહી શકાય અને એ રીતે એ ક્ષિતિજે પોતાનો વિકાસ કર્યો ગુજરાતી સાહિત્યની ક્ષિતિજો વિસ્તારી એવું જે આપણે કહીએ છીએ અથવા તો હું જ્યારે કહેતો હોય કે મને ક્ષિતિજ બતાવીને તમે છોડી દીધો એટલે કે તારે આ કરવાનું છે તું જાણે તારું કામ જાણે લાઇક દેટ તો એ જે વાતાવરણ હતું શેખે કહ્યું એ પ્રમાણે ફોરમ બહુ જ સાચો શબ્દ છે હી ક્રિએટેડ ધીસ ફોરમ સબને આવતા હતા કદાચ બાબુ છાડુવા પણ ક્યારેક આવતા હતા અને એ રીતે એ બધાની મંડળી જામતી હતી અનિરુદ્ધભાઈ અને શેખ આવી રીતે એક જ વિષયના કાવ્યો લખે અને પછી સુરેશભાઈની કોમેન્ટ સાંભળવા જેવી હોય મારે મારે અહીંયા નથી કહેવી પણ એમનો ટીખડી સ્વભાવ અને એવી મજાક મસ્તી કરી લેતા એકવાર બહુ સરસ વાત હતી કે સુરેશભાઈને મેં અસ્વસ્થ જોયા રૂમમાં મેં એવું કે શું છે અમે લોકો સુરેશભાઈ જ કહેતા સાહેબ કે એવું જરૂરી નહોતું તો કે કે આજે જો ને પેલા અંગ્રેજીના જે પેલા અધ્યાપકો છે એમની વચ્ચે વ્યાખ્યાન આપવા જવાનું છે એ લોકોની ટી ક્લબ ચાલતે યુનિવર્સિટીમાં મેં કહ્યું એમાં શું તો કહે કે મને થોડુંક નર્વસ ફીલ થાય છે સુરેશભાઈ તમને નર્વસ ફીલ થાય છે એટલે હું ગયો પછી એમની જોડે એટલી સરસ રીતે એમને રિલકે વિશે વ્યાખ્યાન કર્યું છે તે દિવસે પછી મેં કહ્યું કે આમાં તો કશું તમે નર્વસ થાય એવું લાગ્યું ને મને કહે કે નર્વસનેસ છે ને એ ક્વોલિટી છે એ તું સમજી લે જે માણસ વ્યાખ્યાનના પ્રારંભે થોડો ઘણો પણ નર્વસ ન થાય ને તો એને કાચો પાકો સમજવો કે પાક્ માણસને જ થાય મને આ આ વાત તો એટલી બધી મનમાં બેસી ગઈ અને એને કારણે કોઈ પણ જગ્યાએ વ્યાખ્યાન કરવું હોય ત્યારે મને વગર કારણે નાની સરખી નર્વસ થતી હોય એ ગુજરાતી કવિતાનો આસ્વાદ એટલે એક બાજુથી સાહિત્ય ના આસ્વાદની કે એમાં કળા શું છે સૌંદર્ય શું છે એ જાણવાની તમા ઊભી થઈ એ એની પહેચાન મળી અને ચિત્રકળાને કારણે શેખ ક્ષિતિજના અંકોના ટાઇટલ કરતા હતા અને બીજા મિત્રો અને તે વખતે લિનોકટ એવો શબ્દ સાંભળવા મળ્યો મેં પૂછ્યું સુરેજભાઈ લિનોકટ શું છે તો કે મને ખબર નથી કે શેખ શેખને પૂછીશું પણ અંક આવવાની રાહ જોઈએ કેમ કે ટાઈટલ અને પછી અંદરનું મેટર એને કારણે ચિત્રકળા અથવા તો અન્ય કળાઓ જે છે સાહિત્ય સાથે સંકળાયેલી એનો જે સુયોગ છે એ વાત પણ મનમાં બરાબર બેસી ગઈ કે એકલા સાહિત્યની વાત નહીં થઈ શકે ચિત્રની પણ વાત કરવી પડશે સંગીતની પણ કરવી અન્ય લલિત કળાઓની વાત કરવી જ જોઈશે અને બધાને સાથે વિચારીને આખો એક કળા વિચાર આપણે સમજવો પડશે અથવા તો પ્રાપ્ત કરવો પડશે આ બધી વસ્તુઓ તે જમાનામાં કાચા પાકા સ્વરૂપમાં જ મળેલી અત્યારે હું એને એમ એક રિઝલ્ટની રૂપે તો મારી સામે રજૂ કરું છું પણ આઈ હેવ લિવડ ઇટ મને મને એ જીવાયું છે મારા વડે એવું કહેતા મને ખૂબ આનંદ થાય છે અનિરુદ્ધભાઈ પછી તો ડભોઈ હતા અને ત્યાર પછી તો હું એમની સાથે ભણ્યો અમે આખો દિવસ સુરેશ જોશીની અને વિશ્વ સાહિત્યની જ વાતો કર્યા કરીએ હવે એમાં વિશ્વ નામની વસ્તુ બહુ જ કેન્દ્ર સ્થાને આવી ગઈ હતી એનું કારણ કદાચ ઉમાશંકર હશે કે વ્યક્તિ મટીને બનવું વિશ્વ માનવી તો માનવમાંથી વિશ્વ માનવ બન્યું અને વિશ્વ સાહિત્યની વાત થઈ ગુજરાતી સાહિત્યની સાથે ને સાથે એટલે એટલે અમને તો કે આટલામાં ના બેસી રહેવાય જે કંઈ કરવું તે બસ વિશ્વના ધોરણે કરવું અને જેવું ફાવે એવું ને જેવું આવડેવું એ પ્રમાણે દ્રષ્ટિનો એક વિકાસ થઈ ગયો અને મારી સાથેના બધા મિત્રોનો આ અનુભવ છે વધતે છે હું છે આ જ પ્રકારનો અનુભવ છે અનિલભાઈ સર્જન વિભાગ સંભાળે મેં કહ્યું એમ હું વિવેચન વિભાગ સંભાળું બે બે એક વર્ષથી વધારે કંઈ ચાલ્યું નહીં અને તે જમાનામાં ત્રણ સામયિકો બહુ સ્થિર થયેલા કહેવાય એક સંસ્કૃતિ બીજું વિશ્વ માનવ અને ત્રીજું ક્ષિતિજ આ ત્રણેયની જે જાતભાત છે તે પણ સમજવા જેવી છે સંસ્કૃતિમાં ઉમાશંકર સાહિત્યનું તો બધું કરે પણ સમાજ સમય રંગને નામે લખે એટલે સમાજને સંસ્કૃતિએ કદી છોડ્યું નથી પોતાના નામ પ્રમાણે એમને એ બધું સાચ્યું છે સંસ્કૃતિએ સુરેશભાઈએ સંસ્કૃતિનું નામ નથી લીધું ક્ષિતિજમાં કે કોઈ પણ સામયિકમાં હી સિમ્પલી બિલિવડ ઇન લિટરેચર લિટરરી આર્ટ નથિંગ એલ્સ વિશ્વ માનવ એવું એવી એવી જગ્યા હતી જ્યાં આ બંનેનો સમન્વય થતો હતો અને બહુ જ ઓપનનેસ હતી ભોગીભાઈની આપણને એવું થાય કે જે કરવું હોય એ કરવા દે છે જે વાંચવું હોય તે વાંચવાની વાત કરે છે જે લખવું હોય તે લખવાનું કહે છે આટલી બધી મોકળાશ તો કેવી રીતે હોઈ શકે અને પત્ર ચર્ચાઓ એટલી જ ખુલ્લી સરસ રીતે તમે કોઈ પણ માણસને વિશે કંઈ પણ લખી શકો અલબત્ત પ્રેમથી જ લખવાનું હોય જે કંઈ લખવાનું હોય આદરથી જ લખવાનું હોય એ પણ એમની પાસેથી જ શીખ્યા હતા ભોગીભાઈને મેં દ્રઢ નિશ્ચયના માણસ તરીકે ઓળખ્યા છે કોઈ પણ વિચારને એમને આમ જતો નથી કરી દીધો અથવા તો સમાધાન નથી કરી લીધું તો પછી કે તમે તમે માનો તો બરાબર છે એનો અર્થ એ કે હું માનું છું તે બરાબર છે આ આ જે દ્રઢતા હતી એમની સાથે વિચારની જે દ્રઢતા હતી અને એને કારણે વિચારની જે વિશદ્ધતા હતી એ બધું પણ આવી રીતે જાણે અજાણે શીખવા મળેલું પુસ્તકોનું ભાવિ શું હોય એક ભાવિ તો આટલું સારું આજના પરિવેશમાં ઇન્ટરનેટ અને કમ્પ્યુટરાઇઝ ડિજિટાઇઝેશન જે ટેકનિક છે એને કારણે આ આ ભાવિ તો ઉત્તમ છે બાકી એનું શું મને કેટલાય વખતથી હું મારા ઘરમાં મારા પુસ્તકો જોઉં છું દરેક દિવાલમાં દરેક અભરાઈમાં છે તો મને એક વિચાર સતાવે છે કે આ પુસ્તકોનું શું થશે બહુ બહુ સાદો વિચાર છે પણ બહુ જ તીવ્ર છે એકવાર તો એવું બનેલું કે પસ્તીવાળો આવે તો એને વસ્તી તો લીધી પછી બધા પુસ્તકો જોઈને કહે કે સાહેબ આ કાઢે કાઢી નાખવાના છે એટલે મેં રશ્મિતા એક સાથે અમારાથી બોલ્યું કે અત્યારે નહીં એવો કોઈ પ્રસંગ આવશે ત્યારે એટલે ચિંતા હતી કે બોગીભાઈની જે આ શબ્દ સૃષ્ટિ છે એનું શું થશે મને યાદ છે કે ચિંતનમન શ્રેણી મેં શરૂ કરી પાર્શ્વ પ્રકાશનમાં પહેલી શ્રેણી મેં શરૂ કરી એમાં ઈશ્વરભાઈ પટેલ સુરેશ જોશી બધાના લેખોના આખા નાના નાના પુસ્તકો મેં ભોગીભાઈને પણ કહ્યું કે ભોગીભાઈ કે હું તને લેખો કરી આપું છું પણ પછી કે એમને માંદગીને એવું બધું કઈ ચાલ્યું અને એ કંઈ બન્યું નહીં અને એ રીતે ભોગીભાઈનું પુસ્તક ન થઈ શક્યું પણ ત્યારથી મને ચિંતા અને હું પ્રકાશભાઈ મળે ત્યારે કહું પણ કરું કે પ્રકાશભાઈ આ જવાબદારી તમે છે તમારી છે તમે શું કરો તો મારી ફોન સાથેની ચર્ચા હમણાં જે થઈ એમાં એમને ખંચકાતા ખંચકાતા એક શબ્દ વાપર્યો મને કહે છે કે ઋષિ કર્મ એમ કે ઋષિ તર્પણ એ બહુ જૂના જમાનાનો શબ્દ છે પણ એ કરવાનો મારો પ્રયાસ હતો એટલે મેં કહ્યું કે એટલી હદે જો તમે માનતા હોય તો આટલી વાર લાગી શકે આટલા વર્ષો લાગે અને આટલું જ પરિણામ સરસ આવી શકે ડિજિટાઈઝેશન થયું તો એવું પણ થાય વિપુલભાઈ કે તમે કે પ્રકાશભાઈ જેવા જો નહીં મળે સન્નિષ્ઠ લેખકોને જે લોકો એમના પુસ્તકોને આ રીતે નવો અવતાર આપે ગાંધીજીનો અક્ષરદેહ કરો પણ આ ગાંધીનો જે અક્ષરદેહ છે એ એ હવે ઉપલબ્ધ થઈ ગયો સૌને એ એ કર્તવ્ય હતું આપણું એ જવાબદારી હતી કે આપણે આ કરવું જ પડે એટલી બધી નિષ્ઠા છે એમાં એટલી બધી દાજ છે અને એટલું બધું સરસ ચોખ્ખું અને સુંદર લખ્યું છે અર્થપૂર્ણ લખ્યું છે હમ બેચે ને એની વાત તો અમે લોકો બહુ જ આમ પ્રેમથી કરતા હમણાં મને એવું થયું કે મને કંઈક લાવો આ જગ્યા પડે છે તો કંઈક વિશ્વના બનાવો વિશેને જે દુઃખદ બનાવો છે એને વિશે લખવું જોઈએ તો મને એકદમ યાદ આવ્યું કે હમ બેચે ને મેં હું હમ બેચે ને હું નહીં લખું હું હું બેચેન છું એવું લખું હમ કહેવું તો બધું જરા વધારે પડતું લાગે આપણે એવું રાજાપાટમાં આવી જવાની જરૂર નહીં કહેવાનો મતલબ કે સંસ્કાર ક્યારે પડે છે કેવી રીતે વિકસે છે શું થાય છે આપણને ખબર નથી પડતી પણ આવી કોઈ જગ્યાઓ આવા કોઈ સ્થાનો આવી વ્યક્તિઓને આપણે પામીએ એ લોકો આપણને મળે એને હું મારા જીવનનું અથવા તો સાહિત્યકારના કે કળાકારના જીવનનું બહુ મોટું સદભાગ્ય સમજું છું શેખ અને ભૂપેન રહેતા એ જગ્યાઓ અમે જોતા અને ત્યારે એવું સાંભળ્યું કે શેખ તો ઘોડાના જ ચિત્રો કરે છે પાછું એવું સાંભળ્યું હોય કે એમ એફ હુસેન પણ ઘોડાના ચિત્રો કરે છે તો આપણને એવું થાય કે બેના ઘોડા કેવા છે તે જોઈએ આવા બધા ઘણા પ્રશ્નો થયા કે એ બધી મનમાં જાત જાતની તુલનાઓને એવું બધું કંઈક પ્રકાર પ્રકારનું થયા કરે શેખને તો જોવાની એમ એ લાલસા થઈ જાય કે ક્યારે પછી તો અમે લોકો બિલકુલ મળતા રોજે જ મળતા એમ કહીએ તો ચાલે અને સરસ રીતે બધું થતું હતું અદ્ભુત ચિત્રકાર અદ્ભુત કવિ અને ગદ્યકાર પણ એટલા સમર્થ એમને કહ્યું એ પ્રમાણે એને આ આબોહવા આ જમીન મળેલી છે જમીન આબોહવા મળી શકે અને અલબત્ત પોતાનામાં હોય તો જ વિકસી શકાય છે પોતાનામાં હોય તો જ કશું પણ ફળે છે બાકી જમીન અને આબોહવા પણ કંઈ કામ કરતા નથી પણ એ ત્રણેયનો સુયોગ થાય છે ત્યારે સુંદર પરિણામો આવે છે એવું મને હંમેશા લાગ્યું છે અને એ સંદર્ભમાં હું આ આખા ઉપક્રમને અભિનંદન આપું છું અને હું ઈચ્છું કે ભોગીબાઈના શબ્દનો અથવા તો વિશ્વ માનવના શબ્દનો વિસ્તાર થાય અને આપણે એની સમીક્ષાઓ કરીએ એની ચર્ચાઓ કરીએ અને એ રીતે કેમ કે અત્યારે ત્રણ ચાર વસ્તુઓ નજર સામે આવીને ઊભી રહી છે કે એક તો વિચાર દારિદ્ર્ય જેને કહી શકાય સાહિત્યની વાત હોય કે સમાજના કોઈ પણ પ્રશ્નની વાત હોય નિરીક્ષકો એ કામ કરે છે એટલું હું જરૂર સ્વીકારું છું પ્રકાશભાઈ પણ બાકી સાહિત્યકારો શું કરે છે આઈ ડોન્ટ નો તો વિચારને વિશેનું જે દારિદ્ર છે તેનું શું થઈ શકે બીજી મોટી વસ્તુ છે તે રુચિનું ધોવાણું સાહિત્યિક રૂચિનું એટલું બધું ધોવાણ થઈ ગયું છે કે ન પૂછવા તમે એક નાની સરખી પંખથી વાંચશો તો પણ એને પહોંચીને તમે શું કરશો અને ત્રીજી વસ્તુ છે તે ભાષા શુદ્ધિને વિશેની બેદરકારી સારા સારા સાહિત્યકારો પણ ખોટું લખે છે જોડણી ખોટી વાક્ય રચના ખોટી આ બધું ક્યાં જઈએ અને એ લોકો પછી કહેતા છે છે માતૃભાષા મરવા પડી છે હવે આપણે કરું છું એનો પ્રારંભ તો તમારાથી થાય છે ભાઈ એટલે એટલે જે જે લોકો મને ખબર છે પત્રકાર મિત્રો ઉર્વિશને બધાને ખબર છે કે રોજેરોજની વસ્તુ અમે લોકો તો જોઈએ છે કે શું બની રહ્યું છે વીરેનને ખબર છે તો દેખાય છે કે આ બધું જ દેખાય છે બીજું કશું દેખાતું નથી આટલી બધી પ્રવૃત્તિઓ સાહિત્યની આટલા બધા કાર્યક્રમો થાય છે અને છતાં આપણને સંતોષ નથી એકનું એક ઓડિયન્સ સો માણસો અહીં જાય છે બીજા સો અહીંયા જાય છે રિયલ ઓડિયન્સ ઇઝ યુનિવર્સિટીઝ કોલેજીસ લેક્ચરર્સ પ્રોફેસર્સ એ લોકો રોજ જે સાહિત્યની વાત કરે છે સવાર પડે જેવી આવડે એવી એની જોડે આપણા અનુબંધ જ રહ્યા નથી એ લોકો આપણ અહીંયા કેટલા અધ્યાપકો હશે સંજયને ખબર છે કે આ પરિસ્થિતિ કેટલી બધી વિકરાળ છે ધેર ઇઝ નો બડી હુ નોઝ લિટલ બીટ ઓફ લિટરેચર અને જે લોકો કશું જાણતા નથી તેની આગળ મોટી મોટી વાતો આપણે કરીએ છીએ નિષ્ણાતોની જેમ બોલીએ છીએ પણ વોટ હેપન ઓન ધી અધર એન્ડ એ આપણે નથી વિચારતા ઇન્ટરેક્શન નામની કોઈ વસ્તુ આપણે ત્યાં છે જ નહીં એમ કહીએ તો ચાલે પ્રશ્નો પૂછવાની કોઈ સહ્યા નથી હોતી વગેરે વગેરે બધું તો એ બધું જોતા લાગે કે આનું ઘણું ઐતિહાસિક મૂલ્ય છે આ પ્રસંગનું અને આ ડિજિટાઈઝેશનનું અને ભોગીભાઈનું થેન્ક યુ વેરી મચ પણ જે મનોરથોની વાત છે ને એ ઇટ લિટલ રિપીટેશન અથવા તો લિટલ રિટેશન સિત્તેરમાં અમે મળ્યા જ્યારે આ નવેસર કરવા માટે જે વખત સંપાદક મંડળમાં અનિરુદ્ધભાઈ સુમનભાઈ મુકુંદરાય મુની અને પત્રવારનો સનો પ્રકાશ સંપાદકીય પત્ર પ્રકાશ નશા એ રીતે એક ટીમ બનાવી જુગતરામ કાકા અમારા આખા મંડળના અધ્યક્ષ જુગત જુગતરામ દવે ઉમાશંકર જેમને કહેતા હતા કે તમે અમારામાંથી ઉપાડી ગયેલા જેમને તે હા અને ગગનબેરી મહેતા જેવા પરામર્શક નગીનભી જેવા પરામર્શક નગીનબેન અભિપ્રાય જુદો સુમનબેન અભિપ્રાય જુદો અને મને બહુ ગમે અબૂસ એવું મેં નગીનભાઈને વાત એક ક્વેશનો આર્ટિકલ વાંચીને એટલે નગીનભાઈએ બંગાળી લઈ આવ્યા અને મને કહે તો પછી આપણે બધા માટે અનુવાદ કરીએ અને એ રીતે અબુસદયુબનો બંગાળીમાંથી અનુવાદ થયો પછી ચોપડી થઈ ત્યારે સુમનભાઈ લખ્યું કે સાહિત્યોત્તર અપેક્ષા એમ કે પણ એ બંને વિશ્વમાનોમાં જ એક સાથે થયા આ જે તમે બંને જણાએ જે વાત કરી વિશેષતાની એ આપણી ચાલુ સ્કૂલ છે અને એટલે તમે પછી કોઈ વાર લખો તો જરા આપણે મતભેદ થાય તો ઠીક રહે જરા આપણી આપણી આબરૂ જળવાઈ રહે તો પણ અમે સિત્તેરમાં જ્યારે મળ્યા ત્યારે ભોગીભાઈ અને બધા ભેગા મળીને પણ કોઈ સહી વગર એક નાનકડું જેને આપણે એમ કહીને કે આમ તો ભોગીભાઈને ઝુંબેશ ભાષામાં કહીએ તો ઘોષણાપત્રની જેમ અમે એક વાત લખી હતી ઓગણીસો સિત્તેરના પહેલા જ અંકમાં એ એ વાંચું છું અને પછી છોડી દઈશ ને પણ એમાં તમને એ વખતનું એક ઠરેલું વલણ ઠરેલ કચાશ અને ઠરેલ પકવતા બંને દેખાશે ઠરેલ કચાશ એટલા માટે કે થોડી હોય તો જ જરા આગળ ઉત્સાહ રહે ચાલો આપણે બૌદ્ધિકો અને સર્જકો દેશી કે વિદેશી પુરાણ યુગી કે મોડન કોઈપણ પ્રકારના વાડા કે બંધાર સૂત્રોની સાંકળોમાંથી દૂર થઈએ જ્યાં ક્યાંયથી જે કોઈ આકારે કે પ્રકારે સર્જનનો આહલાદ મળે આ જે કોઈ આકારે કે પ્રકારે મને યાદ છે રવિભાઈને હું પાછલા વર્ષો મળ્યો ત્યારે રવિભાઈએ યાદ કર્યું હતું કે મેં એમ કે આ શેખના બધા લખવા માંડે ત્યારે મેં પછી એમ કે અને મોડન ચાલ્યું એમ કે તે મેં પછી કહ્યું આ રવિભાઈના શબ્દો છે ભોગી મેં ભોગી ભોગી હાલને કહ્યું કે કોઈ મારા ટેબલ પર લાવીને વિષ્ટા મૂકે અને કે એની આકૃતિ કેવી છે એમ મને કે હું પસંદ ના કરી શકો આ રવિભાઈનો હવે તમારા સુધી કોઈ વાર પહોંચેલો કઈ મને ખબર નથી પણ તમારી એમની વચ્ચે પ્રગટપણે ચાલેલું અને આજે તમે જે રીતે એમને યાદ કરવાનો ઉપક્રમ કર્યો છે એ પણ એવું જ સરસ છે એટલે એ એક રીતે વિશ્વમાં પરંપરા કહો જ પરંપરા કહો વડોદરા પરંપરા કહેવાનું પણ મને વાંધો નથી ભલે જો કે વધારે વરસ અમદાવાદ થી છપાયું છે પણ એનો વાંધો નથી જ્યાં ક્યાંયથી કે જે કોઈ આકારે કે પ્રકારે સર્જનનો આહલાત મળે ત્યાં તેને બાદ ભરીને આલંગીએ જ્યાં ક્યાંય જે કોઈ નામે અને નિમિત્તે ચિંતનના ઉડાણ લાધે ત્યાં અવગહન કરીએ ચાલો આપણે બૌદ્ધિકો અને સર્જકો પોતાના કોચલામાં ઘૂંગળી મરવાને બદલે પોતાના કોચલામાં ગુંગળાઈ મરવાને બદલે સમસ્ત ચૈતન્યના જ્યાં ફુવારા ઓડે છે તે દિશા ઢૂંઢીએ હૃદયમનની ક્ષિતિજો વિસ્તારવા ઝંકતા નવું નવું પામવા મતતા તરુણો વિદ્યાર્થીઓ અધ્યાપકો અભ્યાસીઓ અને અદના નાગરિકો સૌની સાથે સાધ્યન સેતુ બાંધીએ અને અખંડ સંવાદ સાધીએ અને તે અને તે દ્વારા આપણે આપણા પણ અનુભવીએ ચાલો આપણે વિજ્ઞાન સાહિત્ય ટેકનોલોજી શિક્ષણ રાજકારણ અર્થકારણ મનોવિજ્ઞાન સમાજકારણ અને તત્વચિંતન આદિ ક્ષેત્રો વચ્ચેની આડોશો વટાવી જઈએ તે દરેકની વિશેષતા અને વિલક્ષણતા થતાં તેમને અલગતાને જ પોષનારી કૃત્રિમ દિવાલો તોડીએ નિષ્ણાતીકરણને નામે પોષાતી અલગતા અને એકાંકિતાને બદલે અખિલાઈ આરાધ્યે ચાલો આપણે શું એવો સમાજ ઝંખીએ અને એવા મૂલ્યો માટે મથીએ જ્યાં કલા કારીગરી અને શ્રમ ચાલો આપણે એવો સમાજ ઝંખીએ અને એવા મૂલ્યો માટે મથીએ જ્યાં કલા કારીગરી અને શ્રમ સૌંદર્યમય અને આનંદમય અનુભૂતિ બની રહે તંદુરસ્ત જીવનની પ્રક્રિયા બની રહે માર્સે માર્ક્સે જેને કદાચ યુટોપિયન કહ્યું હોત છતાં શ્રમ અને કારીગરી એ સૌંદર્યમય આનંદમય એનું એક એણે એ જોયું જે ગાંધીના હિન્દ સ્વરાજનો પણ જે એ કંઈ સુકી વાત તો છે જ નહીં એ પણ રસીક વાત છે હિંસરાનો પણ જે મર્મ છે તે તો આ આનંદમય અને સૌંદર્યમય પ્રક્રિયા એની વાત છે એક અને છતાં તમે જોજો આમાં ભાષામાં ક્યાંક પકવતા અને એક નવા નિશાળાની નો ઉમંગ બંને છે લખવામાં મારા જેવા જોડાયા હોય ત્યારે નવા નિશાળિયા હોય પણ ભોગી બી જેવાની પક્વતાને પણ એ ઉમંગ જરા અનુકૂળ આવતો હોય કારણ કે તો જે આગળ જતા હોય ને નહીતર તો પછી એમણે અટકી જવાનું હોય પછીનો આખો જે લાંબી તવારીખ છે બાકીના વર્ષોની એ અત્યારે હું એમાં એની કોઈ વાત નથી કરતો તો મેં હમણાં જ કહ્યું કે નિરીક્ષકના મારા લેખમાં મેં આગો વિગતવાર ખ્યાલ આપવાનો પ્રયાસ છેલ્લા બાર વર્ષ જો કે ઝડપથી દોડાવીને પણ કરેલો છે પણ એ ગાળામાં યોગેશભાઈનું એક સંધાન થયું અને પછી તો આપણા સાહિત્ય એમાં નિરી વિશ્વ માનવના જે સાહિત્યના વિશેષાંકો એ સંપાદન પણ એમણે કર્યા સમૂડી પણ વિશ્વ માનવના એમાંથી જ પહેલીવાર બહાર આવી અને વિદગ્ધ વાંચકો એટલે કે નગીનદાસ પારેખ મને પૂછતા હતા કે આ સમૂડીનો લેખક કોણ છે એમ કે હા એટલે એ રીતે યોગેશભાઈએ ધ્યાન ખેંચેલું યોગેશભાઈ ટૂંકમાં વાત કરશે અને એટલે મેં આ ત્રીજા ખંડમાં કરી એટલું લંબાણ પણ નહીં કરે પણ એ વાત કરશે અને પછી દિનેશભાઈ શુક્લ એ પણ ઠીક કાર્યભાર સંભાળેલો પાછલા વર્ષોમાં હાથ બતાવેલો પણ એ પણ નાદુરસ્ત તબિયતને કારણે આવી શક્યા નથી એમણે પણ એક એમનો કામગીરીનો એ સ્મરણો લખ્યા છે જે નિરીક્ષકની મારી નોંધમાં વર્ચ્યુઅલી રિફ્લેક્ટ થાય છે એટલે અત્યારે એમનો એક ભાવથી ઉલ્લેખ કરી અને યોગેશભાઈને વિનંતી કરીશ ભોગેભાઈને વંદન કરવાની આજે જે તક આપી તક મળી એ બદલ હું વિપુલભાઈ પ્રકાશભાઈનો આભાર માનું છું આજે માનવીય મૂલ્યોની પ્રતિષ્ઠા ઝંઘતા વિશ્વ માનવને ડિજિટલ રૂપ મળ્યું છે તો એ ઘડીને હું નરસિંહને યાદ કરીને કહીશ કે આજની ઘડી તે રળિયામણી શેખ સાહેબે અને સુમનભાઈએ વાત કરી વચ્ચે પ્રકાશભાઈએ બધા તાંતણા સાંધી આપ્યા તો એ પછી થાય કે હવે મારે કશું જ કહેવાનું બાકી રહેતું નથી પણ આ ક્ષણે યાદ આવે છે વર્ષ ઓગણીસો અઠ્યોતેર સ્થળ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું ઘર અને એ ઘરમાં પહેલાં પ્રકાશભાઈના સરસ લાફ્ટરનો સ્વાયત્ત અવાજ ઘરમાં પ્રવેશ્યો અને એ પછી પ્રકાશભાઈ અને સાથે ભોગીભાઈ ઘરમાં આવ્યા પછી પ્રકાશભાઈ ઓળખાણ કરાવી ભોગીભાઈને કે તમે પૂછતા હતા કે આ યોગેશ જોશી કોણ છે એ આ યોગેશ હું ભોગીભાઈની સામે જોઈ જ રહ્યો ખાદીના કપડાં ઝાંખા રંગના નારાયણ દેસાઈ ખાદી પહેરતા પણ જેનો પહેરે એવા સરસ રંગોને ડિઝાઇનવાળા પહેરતા સરસ ચહેરો કાળા ચશ્મા એકદમ મધુર પૂરેપૂરું પૂર્ણ સ્મિત ચશ્મા પાછળ આંખોમાં તેજ અને પહેલી જ વખતે મળ્યાને લાગ્યું કે આ કોક જન્મોનો જાણે કોક સંબંધ હોય એટલી આત્મીયતા અનુભવાઈ અને મારો સ્વભાવ એટલો બધો અંતર્મુખી કે ખાસ હું ક્યાંય જઉં નહીં પણ પછી ભોગીભાઈના ઘરે વડોદરા જવાનું થતું જ્યુપિટર એપાર્ટમેન્ટમાં ત્યાં અમે રોકાતા શેખ સાહેબ વખતે જેમ મંડોળી જામતી એમ પછી અમે નવો દીતો નવા નવોદિતો એમના ઘરે બેસતા વાતો કરતા અને ભોગીભાઈ એટલા જ રસથી અમને બધાને સાંભળે સરસ મજાની સવાર પડે સવારે જ્યુપિટર એપાર્ટમેન્ટના ધાબા પર સાથે ચાલીએ પછી નીચે આવીએ અને એ પછી જીજીએ બનાવેલો શીરો કડવો શીરો થોડોક કરીને અમે ખાતા અશ્વગંધા થોડા કોળિયામાં શીરામાં નાખી સાથે પાપડ હોય બીજો બધો નાસ્તો હોય એ પછી અને બેકગ્રાઉન્ડમાં કેસેટ મૂકી હોય ગીતો ગીતોને બધું સાંભળવાની મજા આવતી પછી ત્યાંથી એ વખતે હું ભણતો અને પછી શેખ સાહેબના ઘરે જઈએ શેખ સાહેબનું કોઈ સરસ ચિત્રનું કામ એ ઘરે ચાલતું હોય કેટલું પૂરું થવામાં હોય ક્લાસિકલ મ્યુઝિકની સાથે એ વાગતો હોય પછી હું શેખ સાહેબને પૂછું ખીચોખીચ ચિત્રમાં બધું જોઈને કે આ ચિત્રમાં પ્રવેશ કઈ રીતે હું કરી શકું અને પછી શેખ સાહેબ ચિત્રનો આસ્વાદ શરૂ કરે અને જે મજા પડે રસ પડે શેખ સાહેબે જેમ વાત કરી કે એમના ગુચ્છમાં કાવ્યો વિશ્વ છપાતા અઠ્ઠાવનથી શરૂ કરીને એ જમાનામાં એમ મારા કાવ્યો પણ ગુચ્છમાં વિશ્વ માનવમાં ભોગીભાઈએ છાપેલા પંદર કાવ્યો દસ કાવ્યો અને એક વખત

અને સુરેન્દ્રનગર આ સિવાય કશું લખ્યું નહોતું તો મને સખત નવાઈ લાગે કે આ પોસ્ટકાર્ડ મારા સુધી આવ્યું ક્યાંથી પછી એક દિવસ હું ઘરે હતો અને પોસ્ટમેન આવ્યો ત્યારે મેં પૂછ્યું કે આવું પોસ્ટકાર્ડ આવ્યું પડોશમાં મને તો કોઈ ઓળખતું નથી તો આ પોસ્ટકાર્ડ મારા સુધી પહોંચ્યું ક્યાંથી તે પોસ્ટમેને કહેલો એવું છે ને સાહેબ કે ત્રણ ને પાંચ ને દહ રૂપિયાના મની ઓર્ડર આખા ગામમાં તમારા સિવાય કોઈને આવતા નથી તો એ જમાનામાં ભોગીભાઈએ એકત્રીસ કાવ્યો છાપ્યા અને એ પછી મેં એમને કહ્યું કે આનો પુરસ્કાર મને ન મોકલશો તો કે એ તો ચાલે જ નહીં ત્યારે પૈસાના રૂપમાં પુરસ્કાર ન જોયો હોય તો જોઈતું હોય તો કંઈ વાંધો નહીં હું મારી રીતે પુરસ્કાર મોકલીશ પછી એકત્રીસ કાવ્યોની સો જેટલી ઓફ પ્રિન્ટ કઢાવી અને એને સ્ટેપલર કરાવીને પછી મને સો ઓફ પ્રિન્ટ્સની નકલ મોકલી આપેલી તદઉપરાંત આ ક્ષણે યાદ આવે છે કે નવોદિતો માટે કોઈ પ્રકાશક મળવા ખૂબ મુશ્કેલ હોય તો ભોગીભાઈએ સુરેશ જોશીના શરૂઆતના ચારે ચાર પુસ્તકો એમણે પ્રગટ કરેલા અને વિશ્વ માનવ ટ્રસ્ટ તરફથી સૌથી છેલ્લા જે બે પુસ્તકો પ્રગટ કરેલા એ મારા હતા સમૂડી અને અવાજનું અજવાળું એ બંને એમણે પ્રગટ કરેલા અને એટલા સ્નેહથી પ્રગટ કરેલા નંદિનીબેને સમોડીના પહેલી આવૃત્તિ આવૃત્તિથી એનું સરસ મજાનું ટાઇટલ પરનું ચિત્ર એ બધું કરેલું અને એટલી સુંદર આવૃત્તિ એ પછી ફરીથી એની થઈ નથી એટલે મને સૌથી વધારે ગમતી હોય તે એ ગુટકા સાઇઝની સૌથી પહેલી આવૃત્તિ અને વિશ્વ માનવના વિશેષ અંકો યાદ આવે અને આ ક્ષણે બીજું એ યાદ આવે કે વિશ્વ માનવ શરૂ થયું ત્યારે જેમ શેખ સાહેબ નવા નવા હતા અને એમના કાવ્યો આવતા એમ જ્યારે વિશ્વ માનવ બંધ થયું લગભગ ઓગણીસો એક્યાસીથી ત્રાણું સુધી વિશ્વ માનવનો સંપાદક વિભાગ મેં સંભાળેલો સાહિત્ય વિભાગના સંપાદક સંભાળેલું અને કેટલાક અંકો કરેલા તો એ ગાળામાં ઘણા બધા સર્જકો નવોદિતોની મેં કૃતિઓ છાપી એ બધા સર્જકો એ પછીના દાયકામાં પ્રસ્થાપિત થયેલા એમાં બિપિનભાઈ હાજર છે બિપિન પટેલ કિરીટ દુધાત હર્ષદ ત્રિવેદી બિંદુ ભટ્ટ પ્રવીણ પંડ્યા રમેશ દવે હર્ષદ ત્રિવેદી આ ઘણા બધા નામો અત્યારે આ ક્ષણે યાદ આવે હિમાંશી સેલત અને એ બધા નામોમાંથી હિમાંશીબેન અને બિંદુબેનને દિલ્હી અકાદમીનો એવોર્ડ પણ મળ્યો એટલે આવું ભાગ્ય જ કોઈ સામયિકમાં બનતું હોય કે શરૂ થાય ત્યારે નવો દીતો આવતા હોય અને આટલા વર્ષો સુધી ચાલે અઠ્ઠાવનથી માંડીને ત ત્રાણું સુધી અને એ પૂરું થવામાં હોય ત્યારે પણ ભવિષ્યમાં આવનારા સર્જકોની કૃતિ એમાં છપાઈ હોય આ ક્ષણે યાદ આવે ફરી પાછું ભોગીભાઈના ઘરે શેખ સાહેબે કહ્યું એમ જ્યુપિટર એપાર્ટમેન્ટમાં નીચે જ થોડીક પાળી અને ઉપર મોટો કાચ હતો અને એ કાચની બહાર શેખ સાહેબે યાદ કર્યું કે પંખીઓ સમીરા જોતી તો જીજી પણ એ કાચની બહાર એક ખુલ્લું પાંજરું રાખેલું અને એમાં અનેક પંખીઓ આવે અને જીજી દરેક પંખીને જે કંઈ ભાવતું હોય એ બધું એને ફળોની ચીરીને બધું સરસ રીતે ચીવટથી સમારીને મૂક્યું હોય દાણા મૂક્યા હોય બીજું બધું મૂક્યું હોય અને પંખીઓના નામ પાડ્યા હોય જીજીએ બધા પંખીઓને જુએ કે આ પંખી આવી ગયું આ આવી ગયું પછી કે કે આજે પ્રિન્સ કેમ નથી આવ્યો હજી એટલે એક દૈયડ હતું એનું નામ એમણે પ્રિન્સ પાડેલું એટલે પંખીઓ સાથેનો આ જે લગાવ હતો એ બધું અત્યારે યાદ આવે અને અનુવાદની વાત શેખ સાહેબ અને સુમનભાઈએ કરી કે અનુવાદ કરાવતા તો અનિરુદ્ધભાઈનું અવસાન થયું એ પછી મારી પાસે એમણે વિશ્વ માનવ માટે લેખતો લખાવેલો એ પછી હું જ્યારે હમણાં ઘરે ગયો ત્યારે એક પુસ્તક આપ્યું એમણે લાયલ વર્ટન બેકરનું ડેથ ઓફ અ મેન અને પછી મને કહ્યું કે આનો અનુવાદ તારે કરવાનો છે એટલે મેં કીધું તમે કવિતા લખવાનું કહો તો કોઈ એટલે હું આપું આ અનુવાદનું આપણને ન ફાવે મને બિલકુલ ફાવે નહીં એટલે કે ના જેવું આવડે એવું કરીને તું લેતો આવજે પછી કાચું પાકો કરીને એમને બતાવ્યું જોયું એકા એક બે ચેપ્ટર વાંચ્યું પછી કે સરસ કામ થયું છે હવે આમાં તું એક કામ કર આ ત્યાં જે ગુજરાતી કર્યું છે એનું ફરી ગુજરાતી કરી દે અને એ અનુવાદ પછી નવનીત સમર્પણમાં પ્રગટ થયેલો અને મારા કવિ મિત્ર ગુજરાતીનું ગુજરાતી કરવાના કારણે જે ફાયદો થયો તો કવિ મિત્ર યજ્ઞેશ દવેના ફાધર મને પૂછતા હતા કેટલાક શબ્દો શોધી ટાંકી રાખેલા કે આ શબ્દ કયા અંગ્રેજીનું ગુજરાતી ત્યાં કરેલું તો આ ગુજરાતી પ્રકાશ ભાઈ પણ સરસ કરતા હોય છે આ એક વખતે પેલા ઉત્તર ગુજરાતમાં અમારે ઘણી વખત કે ગોમના દિયોર તો ગોમના નું અંગ્રેજી શું કરવું તો સ્ટુપીડ કે બધા લોકો કરતા હોય કે ગુજરાતી ફિલ્મમાંથી અંગ્રેજી પણ આ પ્રકારનું હોય પણ પ્રકાશભાઈ એનું સરસ ગુજરાતી કરી આપેલું ગોમના દિયોરનું માય ડિયર પ્રકાશભાઈએ બહુ ઓછો સમય આપ્યો છે તો હું અટકું છું થેન્ક યુ પેલું મેં સિત્તેરમાં મેં લખેલું ધ્યેય વાક્ય કે ઘોષણાપત્ર વાંચ્યું ને એ ખરેખર એ તમે પછીના અંકો જોશો તો એમાં આ બધી પ્રક્રિયા જોશો એમાં અત્યારે તો હું કે વાંચ એ અંકોની વાત નહીં કરું પણ ઓગણીસો તોતેરમાં અમે જે લખ્યું જેને એક 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 પ્રકારનું એડિટોરિયલ કહી શકાય તે વિશ્વ ઓગણીસો એટલે તમે જુઓ ઘેરાતો વાતાવરણ છે ઇકોતેરની બાંગ્લા વિજય મોહિની પતી ગઈ છે અને બોતેર તોંતેરથી અસંતોષ શરૂ થયો છે વિશ્વ માનવ દુઃખી છે ચોપાસ વધતી ભીંસ સામે વધતી જતી અસહાયતાના અનુભવે અધિક વ્યથિત છે વૈચારિક શુદ્ધિ માટેની સમ્યક ચિંતનની બોંહે જાણે સરકી ગઈ છે બૌદ્ધિકો વચ્ચે મૂળભૂત અભિગમની એક વાક્યતા હોય ઈષ્ટ છે એ ન હોય તો પણ ભિન્ન અને વિરોધી અભિગમો હોય તો પણ ભેગા થવાની ભૂમિકા પરસ્પરને સમજવાની ગરજ અને આરત હોય મારું ગુજરાતી પણ વિલક્ષણ છે ગરજ અને આરત અમે ભેગા કર્યા એ આરતથી અમારી ગરજે અને જે સાચું માન્યું તેને જોખમ ખેડીને પ્રગટ કરવાની અને વ્યવહારમાં મૂકવાની નિષ્ઠા હોય તોય બસ હા લોકશાહી સુરક્ષા સંઘ છે ડેમોક્રેટિક ફોરમ છે આચાર્ય કુળ જેવી સંસ્થા છે લોકસેવક સંઘ ઊભો થઈ રહ્યો છે આ બધી સંસ્થાઓ શિક્ષકો સાહિત્યકારો પત્રકારો ચિંતકો બૌદ્ધિકોની જમાત માટે સહચિંતનની મિલનભૂમિ જરૂર બની શકે વિશ્વ માનવ એ દિશામાં કશુંક તો કરી શકે છે ચોંતતેરથી નવનુર્માણની પાછળ અને જેપી મુવમેન્ટ શરૂ થઈ ત્યારે ગુજરાતમાં એને માટેના વિચારની અને કેટલીક વાર લાગે તો પ્રચારની પણ કારણ કે અભિયાન જ નહીં કેમ્પેન અને આંદોલન પણ હતું એ આ જે કશુંક તો કરી શકે એ એક જે ધીક્તિ ધરા અને ભારેલો અગ્નિ હતો અને એને કારણે વિશ્વમાનવના સૌથી મોટા સૌથી નાના એવા બે સંપાદકો જે રીતે વ્યથિત કે વ્યગ્ર કે આંદોલિત હતા અથવા તો કદાચ ઉલ્લસિત હતા એ બહુ જ નાનકડું વાક્ય છે વિશ્વમાનવ એ દિશામાં કશું તો કરી શકે પછી વિશ્વમાનવ એ ગુજરાતમાં જેપી પી માટેની વિચારની અને અમુક અંશે પ્રચારની એક મુખ્ય જગ્યા બની એ પછીનો ગાળો કટોકટી પછીનો ગાળો એમાં મિત્ર તરીકે જનતા સમ એના એના એની ટીકાના પણ પ્રસંગો આ બધું છે અને રાણા સંગ તો એંસી ગાય શોભે તેમ ઘણા ઘા પણ વિશ્વ રીતે પડેલા છે પણ નહીં તો પછી રાણા સંઘ છાયામાં સારશું હો એની વે કંઈ વિશેષ કહ્યા વગર આ વાત આજે આજનો આપણો આ વિશ્વ માનવનો અવસર એ નિમિત્તે ચર્ચા શરૂ થયાનો એક આરંભિક આનંદ પ્રગટ કરીને મારી વાત પૂરી કરું છું ધન્યવાદ સસ્ટેનેબિલિટીની રીતે આપણે કહીએ છીએ તો એ વિશ્વ માનવની ડીવીડી હજાર રૂપિયાના કિંમતમાં ઉપલબ્ધ બનશે અને જેને જોઈતી હોય અમને લખાવી દેજો અને અમે તમારું નામ એડ્રેસ ને ફોન ને બધું અને પછી એ ઉપલબ્ધ બનાવી શકીશું અમને અમે તમને અને હવે સભાનું સમાપન કરતાં હું ઉપસ્થિત મંચસ્થ મહાનુભવોનું આપ સૌ શ્રોતાગણનું સાહિત્ય પરિષદનું સૌનો હું આભાર માનું છું અને આશા રાખીએ છીએ કે આ રીતે આગામી પ્રકલ્પમાં પણ આપ સૌનો સાથ સહકાર અમને મળતો રહેશે અને હવે આપણે સૌ સાથે ભોજન લઈશું આભાર